बॉम्बे राज्य माथी बे भाषी राज्य गुजरात अने महाराष्ट्र राज्य ये अलग पड़ा था। एमा आपणे गुजरात विषय की चर्चा करवानी छे के गुजराती भाषाना लोकोए गुजरात राज्य की रचना करवा माटे केवा आंदोलनों कर्या हता अने ए आंदोलनों में कोणे पोतानुं सर्वश्रेष्ठ योगदान आप्युं छे, कोणे आंदोलन में पोतानुं बलिदान आप्युं छे, एवी रीतनी आ आंदोलननी विविध प्रकारनी प्रक्रिया विशे आगळना आ पाठમાં આપણે અભ્યાસ કરવાનો છે। તેમાં જે આપણો મુદ્દો છે મહાગુજરાત ચળવળના રાહવર ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત ચળવળના મહાગુજરાત ચળવળની શરૂઆત થઈ હતી। ગુજરાત રાજ્યની અલગ માંગણી માટે જે આંદોલન હતું એ આંદોલનનું નામ હતું મહાગુજરાત ચળવળ। તો મહાગુજરાત ચળવળના જે આગળ વધતા નેતા હતા જેણે એની દોરવણી કરી છે આંદોલનની એવા છે ઇન્દુલાલ યાજ્ઞિક, એમના વિશે આપણે ચર્ચા કરીએ। તો મહાગુજરાતની આ ચળવળ ધીમે ધીમે હિંસક બની હતી। धीमे धीमे हिंसक बनी तोफानों तथा गोलीबारों की लोकमत वधु उसके राय तोफानों तथा गोलीबारों की આ આંદોલનને ઇન્દુલાલ યાજ્ઞિક, જયંતિ દલાલ, બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે નેતાઓનું માર્ગદર્શન મળ્યું। જયંતિ દલાલ બ્રહ્મકુમાર ભટ્ટ આ આંદોલન લોક આંદોલન બન્યું અને સમગ્ર ગુજરાતમાં આ આંદોલનમાં બધા લોકો જોડાયા। ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાત માટે ચળવળ કરનાર બધા રાજકીય પક્ષોએ 1956માં મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી। મહાગુજરાત ચળવળમાં જે નેતાઓ જોડાયા એ બધા નેતાઓએ ભેગા મળીને મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી। સપ્ટેમ્બર 1956માં મહાગુજરાત જનતા પરિષદની
ગુજરાતના અલગ રાજ્ય માટેની ચળવળ આ પરિષદે ચાલુ રાખી. ગુજરાતના અલગ રાજ્ય માટેનું જે આંદોલન હતું એ આંદોલનના નેતાઓ ઇન્દુલાલ યાજ્ઞિક એ સિવાયના બીજા બધા નેતાઓએ ભેગા થઈને એ ચળવળને નવું નામ આપ્યું મહાગુજરાત જંતર પરિષદ. તેમાં ગુજરાતના મોટા ભાગના લોકો જોડાયા. લોકો રાષ્ટ્રીય નેતાઓની સભા વખતે જાતે બંધ પાડીને તેનો બહિષ્કાર કરતા. રાષ્ટ્રીય નેતાઓનો બહિષ્કાર કરવામાં આવ્યો. ઇન્દુલાલ યાજ્ઞિક ને સાંભળવા લોકો ઉમટી પડતા. આ રીતે લડત ઉગ્ર બની અને ઇન્દુલાલ યાજ્ઞિક જનતાના ચાચા બન્યા. ઇન્દુલાલ આવી રીતે ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત ચળવળને આગળ વધારી. આ આંદોલનમાં એમનું ભાષણ સાંભળવા માટે લોકો પડાપડી કરતા અને ધીમે ધીમે લોકોમાં લોકપ્રિય થઈ ગયા. જે લોકો એમને લાડથી પ્રેમથી જનતાના ચાચા એવા નામથી ઓળખવા લાગ્યા. આ રીતે આપણા ગુજરાત રાજ્યની સ્થાપના કરી. તો હવે જોઈએ આપણે ગુજરાત રાજ્યની સ્થાપના. ગુજરાત રાજ્યની સ્થાપના ઉગ્ર ચળવળને પરિણામે એટલે કે આંદોલનના પરિણામ એવું આવ્યું કે 1960ના મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી. 1960ના મુંબઈ રાજ્યમાં બોમ્બે રાજ્યમાંથી 1960માં ગુજરાતી ભાષાનું ગુજરાત રાજ્ય, મરાઠી ભાષાનું મહારાષ્ટ્ર રાજ્ય અલગ કરવામાં આવ્યું. નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે થયું. નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજે કર્યું. આપણા ગુજરાત રાજ્યની રચના થઈ એટલે એનું ઉદ્ઘાટન થયું. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન એટલે એમનું નામ છે રવિશંકર મહારાજ. હવે કઈ તારીખે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો કે 1 મે 1960ના રોજ. 1 મે 1960ના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે
अहमदाबाद। अहमदाबाद खाते गुजरात राज्य नो स्थापना दिवस 1 मे 1960 साबरमती आश्रम अहमदाबाद खाते उद्घाटन करवामां आव्युं। आ उद्घाटन रविशंकर महाराजे कर्युं हतुं। गुजरात ना प्रथम राज्यपाल मेहदी नवाज जन्म गुजरात ना प्रथम राज्यपाल मेहंदी नवाज जम गुजरात ना प्रथम मुख्यमंत्री गुजरात ना प्रथम मुख्यमंत्री डॉक्टर जीवराज मेहता। तो आवी रीते गुजरात राज्य की स्थापना करवामां आवी हती। हवे अहींया आपुं छे आटलू जाणो एटले के सौ प्रथम आपणे बोर्डमां जे कई वर्क कर्युं छे एने डिटेलमां फरीथी तमने समजण आपवानी छे। એ પહેલાં અહીંયા જાણવા જેવું એટલે કે આટલું જાણવા આપ્યું છે એના વિશે આપણે જોઈએ એટલે કે રવિશંકર મહારાજ વિશે થોડી માહિતી છે તે એના વિશે માહિતી આપણે મેળવી લઈએ। ગુજરાત અને મહારાષ્ટ્ર ભલે અલગ અલગ રાજ્ય બન્યા પણ છેવટે તો આપણે સૌ એક જ ભારત દેશના વાસીઓ છીએ। આપણા એક રાજ્યમાંથી બે રાજ્યોનો નિર્માણ થાય છે ગુજરાત અને મહારાષ્ટ્ર। છતાં પણ ભલે બે રાજ્યોના વિભાજન થયા છે પણ આપણા મનથી આપણા તન મન ધનથી આપણા જે મનમેળ છે એ જુદા થવા જોઈએ નહીં। છેવટે આપણે બધા ભારતવાસીઓ કહેવાય છે। આપણા દેશના સર્વ પ્રાંતોના લોકો આપણા દેશ બાંધવો છે। સૌની ભાષાઓ અને એ જ આપણી ભાષાઓ છે। ભલે વિવિધ ભાષાઓ ચાલે છે વિવિધ ધર્મ પણ છે પણ વિવિધતામાં એકતા આપણા દેશમાં જોવા મળે છે એટલે જે બધી ભાષાઓ છે એ બધી એક જ છે। આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસદારો છીએ એટલે આપણે વારસાને શોભાવી પ્રભુ આપણને ગાંધી માર્ગે રાજ્ય ચલાવવાની ધનથી ગરીબ છતાં સંસ્કારોથી ભવ્ય એવા ભારતના સેવકો થવાની શક્તિ અને સદબુદ્ધિ આપે એવી હું પ્રાર્થના કરું છું। જે રવિશંકર મહારાજે આ શબ્દોનું ઉચ્ચારણ કરેલું સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે જ્યારે આ ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે 2010 માં ગુજરાત રાજ્યની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયા હતા ત્યાંથી સ્વર્ણિમ ગુજરાત તરીકે એની ઉજવણી કરવામાં આવે છે। આવી રીતે આપણા ગુજરાતને માન આપવા માટે સ્વર્ણિમ ગુજરાત તરીકે આખા રાજ્યમાં એની ઉજવણી થઈ અને સ્વર્ણિમ ભવનની પણ સ્થાપના થઈ। હાલમાં મુખ્યમંત્રીનું જે કાર્યાલય હોય છે તે નવી સચિવાલય આવેલું છે ત્યાં એક નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે। આ બિલ્ડિંગનું નામ પણ સ્વર્ણિમ ભવન એવું રાખવામાં આવ્યું છે એટલે કે આપણા ગુજરાતની એક ઓળખ છે ત્યારે 50 વર્ષ પૂરા કર્યા ત્યારે એનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને નામ પણ સ્વર્ણિમ ભવન રાખવામાં આવ્યું છે। હવે જે આપણે બોર્ડમાં જે વર્ક કર્યું છે એને ડિટેલમાં વધારે પડતી માહિતી આપણે મેળવીએ તો કે મહાગુજરાતની ગુજરાત આંદોલન કર્યા અને એમાં હિંસક પ્રવૃત્તિ કરી એટલે સરકાર દ્વારા આ તોફાન કરનાર લોકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યું જેના કારણે લોકો આ આંદોલનમાં હિંસક બની ગયા અને વધારે ઉશ્કેર્યા। ઇન્દુલાલ યાજ્ઞિક જયંતિ જરાક બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે નેતાઓનો અહીંયા માર્ગદર્શક મહાગુજરાત
આગળ વધારવા માટે અને સત્યાગ્રહી અહિંસક પ્રવૃત્તિ કરીને આ આંદોલન આગળ લઈ જવાનું. એમાં એમને માર્ગદર્શન આપનાર હતા ઇન્દુલાલ યાજ્ઞિક, જયંતી દલાલ, બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે જેવા આ ગુજરાત રાજ્યની ઓળખ ઊભી કરનાર નેતાઓ એ માર્ગદર્શન આપ્યું ગુજરાતીઓ. સપ્ટેમ્બર 1956માં મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. પછી આ બધા નેતાઓએ નક્કી કરીને ગુજરાત રાજ્યની સ્થાપના કરી ત્યારે એને નામ આપવામાં આવ્યું હતું મહાગુજરાત જનતા પરિષદ. એક પ્રકારે મહાગુજરાત જનતા પરિષદ નામ આપ્યું જેમાં બધા ગુજરાતીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે 1956માં રાષ્ટ્રીય નેતાઓનો બહિષ્કાર કરવામાં આવતો તેમનો ભાગ ભરાય ક્યાં. જ્યારે કોઈ ગુજરાતમાં બોમ્બે રાજ્ય હતું ત્યારે બોમ્બેમાં કોઈ રાષ્ટ્રીય નેતાઓ ભાષણ દેવા સભા ભરવા આવે, એટલે કે ભારત દેશની વિશે માહિતી આપવા આવે, કોઈ ભાષણ દેવા આવે તો એમની સભાનો બધો ત્યાગ કરવામાં આવે. કોઈ ગુજરાતી વાસી કે મરાઠી વાસી એ રાષ્ટ્રીય નેતાની સભામાં હાજરી આપતા નહીં, કારણ કે એમને પોતાના અલગ ગુજરાત રાજ્યની માંગણી કરી હતી. ઇન્દુલાલ યાજ્ઞિકને સાંભળવા લોકો ઉમટે હતા, પરંતુ જો ભારતના ગુજરાતના રાષ્ટ્ર જે નેતા છે ઇન્દુલાલ યાજ્ઞિક જો ઈ સભા ભરે અને ભાષણ આપે તો લોકોના ટોળે ટોળા ગુજરાતીઓના એ ભાષણ સાંભળવા માટે ઉમટી પડતા હતા. એમાં પરાવડી હતી, તે જનતાના ચાચા બને. આવી રીતે લોકોમાં એટલું બધું માન માન્યા, ખાસ કરીને ગુજરાતના લોકોમાં એમને માન સમાન એટલું બધું મળ્યું કે લોકો એમને પ્રેમથી અને લાડથી એમને જનતાના ચાચા એવા નામથી સંબોધન કરવા લાગ્યા. આવી રીતે આપણા ગુજરાત રાજ્યનું નિર્માણ થયું, ગુજરાતની સ્થાપના થઈ. તો આપણો આગળ મુદ્દો છે ગુજરાત રાજ્યની સ્થાપના કેવી રીતે થઈ. 1960માં મુંબઈ રાજ્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની રચના થઈ. જે બોમ્બે રાજ્યમાં ગુજરાતી ભાષાના લોકો હતા, મરાઠી ભાષાના લોકો હતા, એ બે ભાષાના લોકોએ અલગ અલગ રાજ્યની માંગણી કરી. ગુજરાતી ભાષાવાળાએ ગુજરાતની, મરાઠી ભાષાવાળાએ મહારાષ્ટ્રની માંગણી કરી અને આ માંગણી ઉગ્ર આંદોલન કરીને વિવિધ પ્રકારના ઘણા વર્ષો સુધી આંદોલન કર્યું. ઘણા લોકો એમાં શહીદ થયા અને મૃત્યુને વહોરી, છતાં પણ આંદોલન ચાલુ રહ્યું અને છતાં છેવટે સરકારે આ માંગણી સ્વીકારી 1960. અને આવી રીતે 1960માં બોમ્બેમાંથી બે રાજ્ય છૂટું પડ્યું, એક ગુજરાત રાજ્ય અને બીજું મહારાષ્ટ્ર રાજ્ય. પણ મુંબઈને રાજ્યનો દરજ્જો કોઈ બેસે, કેમ કે મુંબઈને પછી એક શહેર બનાવ્યું, એટલે કે મહારાષ્ટ્ર રાજ્યનું શહેર બનાવવામાં આવે છે. નવા ગુજરાત રાજ્ય ઉદ્ઘાટન રવિશંકર મહારાજે કર્યું. આવી રીતે આપણા ગુજરાત રાજ્યનું નિર્માણ થયું. હવે ગુજરાત રાજ્યની સ્થાપના કરવાની હતી, એનું ઉદ્ઘાટન કરવાનું. તો આપણા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન એના સ્થાપનાના દિવસે જ કરવામાં આવ્યું હતું. એ ઉદ્ઘાટન કર્યું રવિશંકર મહારાજે. તો 1 મે 1960ના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે, 1 મે 1960ના રોજ રવિશંકર મહારાજે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કર્યું હતું. અને ત્યારથી માંડીને આપણે 1 મે આપણે ગુજરાત રાજ્યનો જન્મ દિવસ ઉજવીએ છીએ, એટલે કે સ્થાપના દિવસ ઉજવીએ છીએ. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેદી નવાજ જંગને રાખવામાં આવ્યા. હવે ગુજરાતની સ્થાપના થઈ, હવે ગુજરાતનું સંચાલન કરવા માટે જે વ્યક્તિઓની જરૂર હતી એ સરકારોની સ્થાપના કરવામાં આવી, જેમાંના પ્રથમ રાજ્યપાલ હતા મહેદી નવાજ જંગ અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાએ કાર્યભાર સંભાળ્યો. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ હતા મહેદી નવાજ જંગ અને પ્રથમ મુખ્યમંત્રી એ હતા ડોક્ટર જીવરાજ મહેતા. એમણે કાર્યભાર ગુજરાતનો સંભાળ્યો અને એ કારોબારી સત્તા હતી, એટલે કે ગુજરાત રાજ્યનું સંચાલન આ મુખ્યમંત્રીના હાથમાં હોય છે. પછી એમણે મંત્રીમંડળનું નિર્માણ કર્યું અને આવી રીતે આખા રાજ્યનું સંચાલન કરવામાં આવ્યું અને આવી રીતે બોમ્બેમાંથી આપણા ગુજરાત રાજ્યની રચના થઈ.
तो અહીંયા જે ગુજરાત રાજ્યની આપણે રચના થઈ છે તો આમાંથી આપણે થોડા ઘણા તમને પ્રશ્નો પણ પૂછવામાં આવશે તેની ચર્ચા કરી દઈએ। भारत देश ने आजादी क्यारे मिली 15 अगस्त 1947 रोज। चलो बीजो प्रश्न, भारत ने आजादी मिली, भारत ने बंधारण क्यारे लगता है आप बड़ा प्रश्नों पूछिए।
तो एम चार वर्ग बधा राज्य नु विभाजन चार वर्ग में करवामां आव्युं हतुं। मद्रास राज्यमांथी क्यूँ राज्य छूटू पड़ू आजादी पछी जे अवकड राज्य हता ए अवकड राज्य में अविभाग में मद्रास राज्य એમાંથી ભાષાના ધોરણે એક રાજ્ય છૂટું પડ્યું। તેલુગી ભાષાના લોકોએ એક પોતાના અલગ રાજ્યની માંગણી કરી ભાષાના ધોરણે। એ કયું રાજ્ય? તો મોટા ભાગમાં યાદ આવી ગયું છે, આંધ્ર પ્રદેશ। આંધ્ર પ્રદેશ બોમ્બે રાજ્ય भाषा बोलना कितनी भाषा बोलना बॉम्बे राज्य में कितनी भाषा बोलना नागरिकों था? तो जवाब आवशे बे भाषा, ગુજરાતી અને મરાઠી। મરાઠી ભાષા બોલનાર પોતાના રાજ્યનું નામ मराठी भाषा बोलनार छे, एटले के मराठी भाषा बोलनारे पोताना अलग राज्य की मांगणी करी छे, तो ए राज्यनुं नाम एमने शुं पाड्युं? मराठी भाषा बोलनार लोकोए पोताना राज्यनुं नाम शुं पाड्युं? तो छे महाराष्ट्र। મહાગુજરાત ચળવળના મુખ્ય નેતા કોણ હતા? મહાગુજરાત ચળવળ આંદોલન જે થયું એના મુખ્ય નેતા કોણ હતા? તો જવાબ આવશે ઇન્દુલાલ લાડની। ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્યનું જે સ્થાપના થઈ, ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી એ સ્થાપનાનો દિન જણાવો। એ તારીખ 1960 ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી।
गुजरात राज्य उद्घाटन कोने करे अपना गुजरात राज्य ने पहली मई 1960 का स्थापना दिवस छे तो गुजरात राज्य नु उद्घाटन कोने करयु हतु रविशंकर महाराज गुजरात ना प्रथम राज्यपाल गुजरात ना प्रथम राज्यपाल कौन हता तो तहेदी नवाज जंग गुजरात ना प्रथम मुख्यमंत्री कौन हता प्रथम मुख्यमंत्री कौन हता तो डॉक्टर शिवराज तो આવી રીતે અહીંયા આપણે ઘણા બધા જે પાઠ પ્રમાણે અભ્યાસ કર્યો એ પ્રમાણે પ્રશ્નોના જવાબ પણ તમારી પાસેથી મેળવ્યા છે તો એ પ્રમાણે તમે સારી રીતે જવાબ આપ્યા છે એ મને ખબર છે તમે કમ્પ્લીટ ધ્યાન આપો છો એટલે તમે જવાબ આપી શકો છો તો આવી રીતે આપણે પાઠ ભણાયા પછી એના પ્રશ્નોના ઉત્તરી પણ કરશું એના જવાબ પણ મેળવીશું